નામ ધંતાની રમણભાઈ સંપતભાઈ નિવૃત્ત ટીચર છું. મારું ગામ મેવું. ઘટના શું હતી? રસ્તામાં આવતા જતા ભાઈ રામચંદ્ર ધંતાની, રામચંદ્ર નગીનભાઈ એનું ઘર હશે ત્યાં, તો આવતો જતો હેરાન કરતો હતો, ગારો બોલતો હતો. કેમ હેરાન કરતો? તમારો શું સંબંધ થાય? અમારે બાપાના દીકરા છે એનો એ છોકરો થાય, તો એના આગળની થોડી કંગર અદાવતો પોતે જ રાખતો હતો. લોકોની તડવણીથી લોકો એને ચડાવતા હતા. કઈ બાબતે ચડાવતા હતા? એટલે એના બાપાને એમના થોડાક લગ્ન બાબતની થોડી ટ્રબલ હતી, બરાબર. પછી એને સમજાવવામાં બહુ આવ્યો પણ એ સમજતો નહોતો. અને બધા મહેલાના દરેક લોકોને કહેવા માંડ્યો કે તમે અમે પડતા રહે, તમે લગ્નમાં જઈ આવ્યા અને અમારો બાપ તમે ખોટો કર્યો. તો તમારો પણ એમને. હા, તો મહેસાણાના મેવ ગામના રમણભાઈ જે નિવૃત્ત પ્રિન્સિપાલ છે એમના ઉપર એમના જ કુટુંબી ભત્રીજાએ આરોપ મૂક્યો છે કે મારા જોડે આ 50,000 રૂપિયા માગતા હતા જે હું આપી શકું તેમ ન હતો, તો એમણે મારા ઉપર ધોકા અને જેવા હથિયારોથી મારા ઉપર હુમલો કર્યો અને એમણે 50,000 અને ઢોરમાર માર્યાનો લાંગણાથ પોલીસ સ્ટેશનમાં કેસ કરેલો છે. તો જે છોકરાએ કેસ કર્યો છે એના પપ્પા, એના જે ફાધર છે, એના પિતા છે, એમના જોડે વાત કરીશું કે હકીકત શું છે. નમસ્કાર, શું નામ કાકા આપનું? મારું નામ નગીનભાઈ ચંદુભાઈ. હવે જે રમણ કાકા ઉપર જે તમે રમણભાઈ ઉપર જે કેસ કર્યો છે તમારા છોકરાએ, તો હકીકત શું છે જરા જણાવશો? તો મારા છોકરાએ જે કેસ કર્યો છે એ ખોટો છે. કઈ રીતના ખોટો છે? એ કઈ રીતે કોઈ પૈસા બાબતની કોઈ ઉઘરાણી કરી નથી અને કોઈ વાત એવી છે નહીં. એના કારણથી એને લોકોના વિષયથી ઉશ્કેરીને ખોટું નામ આપ્યું. એટલે હું વિનંતી કરું કે મારો છોકરો ખોટું બોલી શકે. તો પોલીસ વાળાએ કેમ તપાસ ના કરી કે પૈસા લેવાના નથી છતાં ખોટી ફરિયાદ કરી છે? તો પોલીસ વાળાએ કેમ તપાસ ના કરીને ડાયરેક્ટ કેસ નોંધી દીધો રમણભાઈ વિરુદ્ધ? એની કોઈ તપાસ કરીને એનો ખોટો કેસ લખી દીધો. ખરેખર તમારા છોકરા જોડે રમણભાઈ પૈસા માગતા હતા? ના,